ડીસાને બટાકા નગરી કહેવામાં આવે છે ઊંચી ગુણવત્તાવાળું બટાકું માત્ર ડીસામાં થાય છે પણ અગાઉ ભાવ તરીકે બેસી જતા હોવાથી ખેડૂતો માટે હાલત કફોડી બની જતી હતી પણ આ વર્ષે બટાકાનું ઉત્પાદન વધુ હોવા છતાં પણ ભાવમાં બસો એકવીસ રૂપિયાનો ઉછારો જોવા મળતા ખેડૂતો માટે સોનાના સૂરજ ઉગવા સમાન છે ડીસા તાલુકામાં બટાકાનું વાવેતર પાંત્રીસ પોઈન્ટ એકસો સત્તર હેક્ટર અને જિલ્લામાં બાસઠ પોઈન્ટ ત્રણસો ઓગણપચાસ હેક્ટરમાં થયું છે ખેતરોમાં બટાકા કાઢવાની સિઝન હોવાથી હાલ ખેતરોમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે બીજી તરફ માર્કેટયાર્ડ દ્વારા પણ બટાકા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી બટાકાની ખેતી કરતા ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે જે આ વર્ષે કંઈક ફાયદાની અપેક્ષા સેવાઈ રહે છે જો હાલની વાત કરવામાં આવે તો સુરતમાં પણ શરૂઆતમાં પણ પાંચ હજાર બોરીની આવક થવા પામી છે થોડાક સમયમાં ડીસાના તમામ કોલ્ડ સ્ટોરેજ પણ બટાકાના સંગ્રહ માટે ખાવી દેવામાં આવે એવી પૂરી શક્યતા જોવાઈ રહે છે જો આ જ ભાવ જળવાઈ રહે તો ખેડૂતો માટે સારા દિવસો દૂર નથી ગત વર્ષની સરખામણી એમાં ઓછું વાવેતર હોવા છતાં ભાવમાં ઉસારો જોવા મળતા ક્યાંક ને ક્યાંક આખા વર્ષના નુકસાનમાંથી થોડા ઘણા અંશે બહાર આવવાની શક્યતા ખેડૂતો જોઈ રહ્યા છે જો ભાવ જરવાઈ રહેશે તો આ બટાકુ ઓડિશા માટે સોનાનું બટાકું સાબિત થાય એમ છે

ગત વર્ષે આ સિઝનની અંદર નેવથી એકસો ને દસ રૂપિયાના ભાવ હતા એવરેજ સો રૂપિયાના ભાવ હતા અને આવક લગભગ એક લાખ ને ત્રીસ હજાર ઘટાની હતી ગત વર્ષની સરખામણી આ વર્ષે ખેડૂતોને ભાવ પણ સારો મળી રહ્યો છે અને ઉત્પાદન ઉત્પાદન પણ પ્રમાણમાં સારું છે લગભગ સ્ટોર ખુલશે એટલે થોડાક ભાવ દબાણા છે પણ એવરેજ ભાવ બસો રૂપિયા જળવાઈ રહે પરિસ્થિતિ લાગી રહી છે તો એમ કે જીરો પોઈન્ટ જ હતા એટલે ખર્ચા પણ પૂરા થયા હતા ખેડૂતોને અને હવે આ સાલ વળી કોઈ મહેરબાની છે જ ભાવ બસો આજુબાજુના છે એટલે આવા ભાવ આંધી હજી ઉંચકે તો સરકારને રજ કરું છું તો ખેડૂતોને થોડોક પગ મારતા થઈ જ હોય નકે કે ખેડૂતો પેમાલ થઈ ગયેલા છે આયા આ પોંચ વર્ષથી તો તો આ ભાવથી વળી થોડોક ફાયદો થશે ખેડૂતને તો થોડાક વળી જળવાઈ જશે એમના ખર્ચા બરચા બધો એમ કે સારું રહેશે ગઈ વખતે તો અમુક પચાસ રૂપિયા વેચે સિત્તેર રૂપિયા સો રૂપિયા વેચે પણ કોઈ ખર્ચા પૂરા થયા નતા એવા ચાર પાંચ વર્ષથી આવું 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 ખેડૂતોને દેવાદાર થઈ ગયા છે તો આ સાલ થોડા ઘણા એમ કે આવા ભાવ જળવાઈ રહી તો ખેડૂતોને થોડોક વસ આવે બટાકાના ખેતીમાં ખેડૂતો પેમાલ થઈ ગયા છે બે વર્ષ વધુ નુકસાન બહુ થયું છે આ સાલે કુદરત ખેડૂતને ફેવરમાં હોય શિયાળુ ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધ્યું આ સાલે બટાકાનું ઉત્પાદન સારું છે ભાવ પણ સારા મળી રહ્યા છે આ વખત ખેડૂતને સો ટકા ફાયદો થશે એવી અમારી ધારણા